Okay, good morning students. I am Sandeep Sanghvi, Navsari ki Dukri Gram. अपने जो बिचारा जुवाना छे चैप्टर नंबर 3 मानव में प्रजनन और पहला तो तुमने खबर छे प्रजनन कोने केवार तो पितृ पेढ़ी द्वारा नवी पेढ़ी नो निर्माण करवानी क्रिया जेने केवाय प्रजनन के पितृ पेढ़ी द्वारा नवी पेढ़ी नो निर्माण करवानी क्रिया जेने केवाय प्रजनन तो प्रजनन मुख्यत्वे बे प्रकार ना छे तुमने खबर छे लिंगी प्रजनन अने अलिंगी प्रजनन आपणे जे वात करवाना छे अहींया मनुष्य मां तो मनुष्य में कौन प्रजनन जोवा मळे लिंगी प्रजनन तो मानव में प्रजनन की अंदर बात करिए तो मनुष्य में लिंगी प्रजनन जोवा मळे जेनी अंदर हवे आपणे वात करवाना छे इंट्रोडक्शन की बात करिए तो मानवी में कई अलग अलग प्राजननिक घटनाओं आपणे जोवा मळे छे तो मनुष्य की अंदर बात करिए तो कई प्राजननिक घटनाओं जोवा मळे जेम के जनन कोष नु निर्माण हवे नवी पेढ़ी नु निर्माण करवानु होय तो कई क्रम अनुसार तबक्कावार प्रक्रियाओं था मनुष्य ना प्रजनन तंत्र में तो नंबर वन जनन कोष को निर्माण जैसे कि पुरुष में शुक्र कोष को निर्माण था मादा में अंड कोष को निर्माण था इसी रीते शुक्र कोष ने मादा ना जनन मार्ग में दाखिल करवा त्यार बाद की घटना जैसे कि संवनन की क्रिया था और संवनन की क्रिया दरमियान शुक्र कोष ने मादा ना जनन मार्ग में मादा ना प्राजननिक भाग में दाखिल करवामां त्यार बाद शुं थाय के नर अने मादा जनन कोष नुं जोडाण एटले के शुक्रकोष अने अंडकोष के जे चलित शुक्रकोष जे होय ते जे आ अचलित अंडकोष साथे जोडाण करे अने शेनुं निर्माण थशे तो फलितांड अथवा तो आपणे कही शकीए के युग्मन अजनुं निर्माण थाय कई प्रक्रिया द्वारा फलननी प्रक्रिया द्वारा એટલે એના પછીની ઘટના એટલે કઈ ફલન કે નર અને માદા જનન કોષનું જોડાણ થાય એટલે કે ફલનની ક્રિયા થશે ત્યાર બાદની ઘટના એટલે ફલિતાંડનું નિર્માણ તો જ્યારે ફલનની પ્રક્રિયા થઈ પછી શું બનશે ફલિતાંડ બનશે ફલિતાંડ બન્યા બાદ ગર્ભકોષ કોથળીનું નિર્માણ તો ગર્ભકોષ કોથળીનું નિર્માણ એટલે શું કે ફલિતાંડ જે છે જે વિભાજનની પ્રક્રિયા કરે विभाजनी प्रक्रिया द्वारा एक कोष माथी बे कोष बे माथी चार कोष चार माथी आठ कोष आठ माथी 16 એટલે કે 16 કોષીય અવસ્થા અને 8 કોષીય અવસ્થા જેને મૂળુલા અવસ્થા કહેવાય અને છેલ્લે શું બનશે 32 કોષીય અવસ્થા વાળો કોષ બનશે અંતિમ જે છે 32 કોષીય અવસ્થા વાળો જે કોષ બને જેને આપણે કહીશું ગર્ભકોષ કોથળી જેને આપણે કહીશું ગર્ભકોષ કોથળી તો ગર્ભકોષ કોથળીનું નિર્માણ પછી ત્યારબાદની ઘટના એટલે કઈ ગર્ભ સ્થાપન તો ત્યારબાદની ઘટના એટલે કઈ ગર્ભ સ્થાપન કે હવે ગર્ભકોષ કોથળીનું માતાના ગર્ભાશયની દીવાલ પર સ્થાપન થશે પછી ત્યારબાદ સ્થાપન થયા બાદ ગર્ભીય વિકાસની શરૂઆત થાય એટલે કે લગભગ જે છે આપણે કહીએ 280 દિવસ નો ગર્ભ અવધિકાળની શરૂઆત થાય અથવા તેને નોર્મલી આપણે 9 મહિના 9 મંથ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ કે 9 મહિના જે છે 9 મહિના સુધી માતાના ગર્ભાશયની અંદર જે ભ્રૂણનો વિકાસ થશે અને જ્યારે ભ્રૂણ પરિપક્વ બની જાય 9 મહિનાના સમય બાદ 280 દિવસના અંતરાલ બાદ પ્રસૂતિની પ્રક્રિયા થાય એટલે કે શું બાળકના જન્મની ક્રિયા કે જેની અંદર अलग अलग प्रकार ना अंतःस्त्रावो पण मदद करता होय छे तो बाळक ना जन्म नी क्रिया એટલે કે પ્રસૂતિ ની પ્રક્રિયા થશે તો આ જે છે આ બધા જ 1 બાય 1 દરેક મુદ્દા ની આપણે ચર્ચા ડિટેલ માં આપણે 1 બાય 1 કરવાના છીએ આ જે આપણે વાત કરી તે ઇન્ટ્રોડક્શન ની વાત કરી ચેપ્ટર નંબર 3 નું ઇન્ટ્રોડક્શન અને પ્લસ હવે જન્યુ નિર્માણ ની ક્રિયા થાય ક્યારે થાય તો યૌવનારંભ સમયગાળો યૌવનારંભ એટલે શું યૌવનારંભ એટલે કે જ્યારે છોકરો કે છોકરી જન્યુનો નિર્માણ કરવા માટે સક્ષમ બને હવે જન્યુનો નિર્માણ કરવા માટે સક્ષમ એટલે એને કહેવાય યૌવનારંભ એટલે કે હવે તે નવી પેઢીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે સામાન્ય રીતે જો આપણે પુરુષની વાત કરીએ છોકરાની વાત કરીએ તો આ સમયગાળો 12 થી 13 વર્ષના સમયગાળા 12 થી 13 વર્ષ થાય ત્યારે પુરુષની અંદર શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાની શરૂઆત થઈ જતી હોય છે જ્યારે આપણે સ્ત્રીની અંદર છોકરીની અંદર વાત કરીએ
तो लगभग 10 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન માદા જન્યુ ના નિર્માણની પ્રક્રિયાની શરૂઆત થઈ જતી હોય છે એટલે કે જે સ્ત્રી જે છે છોકરી જે છે અને મેન્સ્ટ્રુએશન સાયકલ માસિક ચક્રની ક્રિયાની શરૂઆત થઈ જતી હોય છે એટલે કે તે હવે તે માદા જન્યુ અંડકોષનું નિર્માણ કરવા માટે સક્ષમ છે એટલે હવે તે નવી પેઢીનું નિર્માણ કરી શકશે એવી જ રીતે ક્યારે યુવાનારંભનો સમયગાળો પૂર્ણ થાય તો એને જે કહેવાશે જેમ કે પુરુષની અંદર જે છે ક્રમબદ્ધ તબક્કાવાર 60 વર્ષની ઉંમર પછી તબક્કાવાર શુક્રકોષનું પ્રમાણ ઘટતું જશે જ્યારે સ્ત્રીની અંદર વાત કરીએ તો લગભગ 55 વર્ષની ઉંમર થાય ત્યારે જે કે સ્ત્રી મેનોપોઝમાં આવી જતી હોય છે એટલે કે હવે એની અંદર અંડકોષના નિર્માણની પ્રક્રિયા બંધ થઈ જતી હોય છે તો આજે આપણે વાત કરી ગયા તે ઇન્ટ્રોડક્શનની વાત કરી ગયા અને પછીનો ટોપિક હવે આપણે જોવાના છે નર પ્રજનન તંત્ર વિશે ઓકે ફ્રેન્ડ્સ ઓલ ધ બેસ્ટ હેપી લર્નિંગ